નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરના માધ્યમથી જોડાયેલા છો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેમ રાજનૈતિક માહોલ ગરમાઈ ગયો છે. એવામાં કોંગ્રેસ દ્વારા આજે બાગવેલથી પરિવર્તન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એવામાં પંચમહાલથી ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણ, આજે કોંગ્રેસના મહામંત્રી મોહન પ્રકાશ અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ ખાસ કોંગ્રેસનું ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ચૂંટણી પહેલા જ ભાજપના કદ્દાવર નેતા અને પૂર્વ સાંસદ એવા પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટું નુકસાન થઈ શકે છે તેવી સંભાવના વર્તાઈ રહી છે. મધ્ય ગુજરાત ઝોનમાં ભ્રમણ કરનાર કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો ખેડા જિલ્લાના પાગવેલ ખાતે શુભારંભ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશે ત્યાં હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા અને પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખૂબ મોટી હોનારત મારો ભાગી થયેલ છે. આશા સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ. આભાર સિદ્ધાર્થભાઈ, દલ કે નેતા હૈ, નેતા વિપક્ષ સુખરામજી, હમારે દો દો પ્રદેશ કે અધ્યક્ષ હૈ, આપ લોગો કે બીચ મે ઉષા નાયડુ જી ઓર હમારે બેલા ઝંડો બજંડો પ્લીઝ. પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ પાગવેલથી થયો છે, શું કહેશો? છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન ચાલે છે તેનાથી તમામ વર્ગ, વિસ્તાર, જાતિ, ધર્મના લોકો આજે હેરાન પરેશાન છે. મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ, મહિલાઓના અપમાન, અત્યાચારને બળાત્કાર બનાવો વધે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય, યુવાનો રોજગાર માટે દર દર ભટકતા હોય, આવા તમામ જે પ્રજાના પ્રશ્નો છે, તકલીફો છે, અને એને આ સરકાર દ્વારા કોઈ પણ જાતનું લક્ષ્ય નહીં આપવાને કારણે આજે ગુજરાતની તમામ વર્ગ વિસ્તારની પ્રજા પરિવર્તન કરવાનો સંકલ્પ લઈને બેઠી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે, પ્રજાની જે આશા અને અપેક્ષા છે
એ મુજબનું પ્રજાનું શાસન આવે એ સંકલ્પ સાથે સમગ્ર ગુજરાતમાં 5 ઝોનમાંથી આજે પરિવર્તન સંકલ્પ યાત્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે। આજે મધ્ય ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર આ પરિવર્તન યાત્રાની શરૂઆત ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના પવિત્ર ધામ વીરભૂમિ ફાગવેલથી કરવામાં આવી છે। આજે સૌ હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો લોકો અને આગેવાનો દ્વારા ગુજરાતની પ્રજાની અપેક્ષા મુજબ કોંગ્રેસ પક્ષ પરિવર્તનનો આ સંકલ્પ લઈને નીકળ્યા છે અને સંકલ્પ જ્યાં સુધી સાકાર નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનો એક એક કાર્યકર લોકોની વચ્ચે જશે, લોકોને આ પ્રશ્નોને વાચા આપશે અને લોકોના આશીર્વાદ મેળવી અને ડિસેમ્બરમાં ગાંધીનગરમાં કોંગ્રેસની સામાન્ય જનની સરકાર લાવવાના સંકલ્પ સાથે આજે પરિવર્તન યાત્રા મધ્ય ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે। સર, આજે પૂર્વ સાંસદ પ્રભાસસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે, શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટીની જે પ્રજા વિરોધી નીતિ રીતિ છે, જે લોકોની આશા અને અપેક્ષા પરિપૂર્ણ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકો માટે ચાલતી આ સરકાર છે, એને કારણે વર્ષો સુધી જેમણે ભારતીય જનતા પાર્ટીમાં એક ધારાસભ્ય તરીકે, એક મંત્રી તરીકે, એક સાંસદ તરીકે કામ કર્યું હોય એવા વરિષ્ઠ આગેવાન પ્રભાતસિંહભાઈ આજે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને શાસનથી નિરાશ થઈને, નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે। અને પ્રભાતસિંહભાઈ એકલા જ નહીં, આખા ગુજરાતમાં લોકો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાની શરૂઆત થઈ છે, એ જ બતાવે છે કે લોકો પરિવર્તન ઝંખે છે અને કોંગ્રેસ પાર્ટી આ પરિવર્તનના સંકલ્પને સાકાર કરવાનું નેતૃત્વ લઈને નીકળી છે। કોંગ્રેસને કેટલો ફાયદો થશે પ્રભાતસિંહના આવવાથી? પ્રભાતસિંહભાઈ એક ગ્રામ પંચાયતથી શરૂ કરીને દેશની સૌથી મોટી પંચાયત પાર્લામેન્ટ સુધી એમની સેવાઓ રહી છે, એમણે સમાજમાં ખૂબ કામ કર્યું છે, સામાન્ય લોકો માટે કામ કર્યું છે, ગરીબો માટે કામ કર્યું છે। ત્યારે હું ચોક્કસ માનું છું કે પ્રભાતસિંહભાઈ જેવા અનુભવી આગેવાનો જે પ્રજા સાથે જોડાયેલા છે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અને આવનારા સમયમાં પ્રજા જે ઈચ્છી રહી છે કે પરિવર્તન થાય એને તાકાત ને બળ મળશે। તમે કોંગ્રેસમાં વિધિવત જોડાયા છો, શું કહેશો, કયા કારણથી કોંગ્રેસમાં જોડાવું પડ્યું ભાઈજી? એટલા જ માટે કે મેં ગુજરાતની અંદર ભાજપનું શાસન જોયું અને જોયું એટલે મારો આત્મા એટલો બધો દુભાયો છે સાહેબ કે હવે મારે આ ગુજરાતમાં અને મારા પંચમહાલમાં હવે કોંગ્રેસનું શાસન, કોંગ્રેસની સીટો બધી જીતાડીને લાવવા માટે હું જોડાયો છું। તમને કોંગ્રેસમાંથી કોણ તમારા પરિવારમાંથી ઊભું રહેવાનું છે, ટિકિટ મળવાની છે, એવું કંઈ છે? ના, કોઈ નથી, હું પોતે છું। આપ પોતે વિધાનસભા ચૂંટણી લડશો કે કેમ? હા, લડીશું, પાર્ટી કહે છે, પાર્ટી કહે છે તમે લડવાનું તો લડવાનું, કઈ સીટ ઉપરથી લડશો? પાર્ટી કહે છે તારે લડીશ, કાલો છે, ગોધરા છે। એક વાત એવી પણ આવી હતી કે તમારા પુત્ર વધુને ભાજપમાંથી ટિકિટની કંઈક ના પાડી? નહીં મળવાની, નથી મળવાની, નથી મળવાની, નથી મળવાની, એના કારણે તમે જોડા? ના, એટલા માટે નહીં, હું તો મારા દિલથી જોડાયો છું, અહીંયા કોંગ્રેસને બેઠી કરવા માટે જોડાયો છું ને બેઠી કરીને રહીશ, યાદ રાખજો, પંચમહાલની બધી સીટો ચાલો પૂરે ગુજરાત કી પ્રજા કી આશા ઓર અપેક્ષા કે મુતાબિક ગુજરાત મેં પરિવર્તન હોને જા રહા હૈ ઓર યે પરિવર્તન કા નેતૃત્વ કરતે હુએ ગુજરાત કોંગ્રેસ દ્વારા સેન્ટ્રલ ગુજરાત કી પરિવર્તન યાત્રા આજ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કે પાવન ધામ ફાગવેલ સે શરૂ હોને જા રહી હૈ। આપ સબને દેખા કે મધ્ય ગુજરાત કે ભાજપા કે કદાવર નેતા જો સાલો તક વિધાયક રહે, દો દો બાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહે, રાજ્ય સરકાર મેં મંત્રી રહે ઓર ભાજપ કે કાફી પદો પે ઉન્હોને કામ કિયા, આજ ઇતને સાલો બાદ ઉન્હોને મહેસૂસ કિયા કે ભારતીય જનતા પાર્ટી કા ઇસ સમય કા જિસ તરહ કા રાજ્ય ઓર દેશ કા શાસન હૈ વો આમ જનતા કે ખિલાફ વાલા શાસન હૈ, એ મુઠ્ઠી પર લોકો કે લીએ ચલને વાલા શાસન હૈ, પૈસે વાલે લોગો કે લીએ ચલને વાલા શાસન,
तो इसी वजह से उन्होंने भारतीय जनता पार्टी छोड़ के कांग्रेस के साथ आज उन्होंने ज्वाइनिंग किया है। मैं मानता हूं कि ऐसे पूरे गुजरात में अलग अलग प्रदेश में काफ़ी लोग हैं जो आज कांग्रेस से जुड़ रहे हैं, और पूरे लोगों की जो आज तैयारी है परिवर्तन करने की, ये तैयारी को ताकत मिल रही है। सर, कांग्रेस को कितना फायदा मिलेगा खासकर मध्य गुजरात? प्रभासी भाई मध्य गुजरात के ओबीसी समाज के बड़े कदावा नेता है। ओबीसी समाज पूरा डोमिनेट करता है मध्य गुजरात को, और उनके आने से ओबीसी समाज की ताकत भी कांग्रेस के साथ जुड़ेगी। जो लोग भारतीय जनता पार्टी से नाराज है, ऐसे हजारों कार्यकर्ता भी आने वाले समय में प्रभात सिंह की राह पे चल के कांग्रेस के साथ जुड़ेंगे और गुजरात में परिवर्तन होगा। कांग्रेस में जोड़ाया एमनो व्यक्तिगत निर्णय, बीजू के हूँ भारतीय जनता पार्टी नी छू, भारतीय जनता पार्टी में रहवानी छू, मारो परिवार पर भारतीय जनता पार्टी में छे। वाह, आ विषय आपने कोई जानकारी नहीं कांग्रेस में जोड़ावाना छे? ना। ફરીથી તમને કાલોન માંથી ટિકિટ મળે ને સસરાની સામે લડવાનું થાય તો લડશો? પાર્ટી નો વિશેષ છે, વિશેષ વિશેષ પૂછવું હોય તો આપણે પ્રભારી છે પ્રભાસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાઈ ગયેલા છે, તો કાલો વિધાનસભા ક્ષેત્રમાં ભાજપને કેટલું નુકસાન થશે? પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય, અને અગાઉ પણ અમે લોકસભાની અંદર 1,00,000ની ભારતીય જનતા પાર્ટીએ લીડ આપી હતી, અને હવે પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થાય નહીં। એમની નારાજગી લઈને આપણી સાથે કોઈ વાત થઈ હતી, કોઈ ચર્ચા થઈ હતી? ના, નહીં થઈ। શું છે એમની નારાજગી પાર્ટી સાથે? એમનો વ્યક્તિગત નિર્ણય, અમારા પ્રભારી હે રાજેશભાઈ, એમને પણ વિશેષ કરી ભાજપના દિગ્ગજ નેતા પ્રભાસિંહ ચૌહાણ આજે કોંગ્રેસમાં જોડાયા છે, આપની સૌપ્રથમ શું પ્રતિક્રિયા છે? પ્રભાસજીભાઈને દિગ્ગજ બનાવ્યા હોય તો ભાજપે બનાવ્યા, વર્ષો સુધી એમને રાજ્યમાં મંત્રીપદ આપ્યું, સાંસદ બનાવ્યા અને ખૂબ મોટા નેતા કર્યા, અને આજે પણ અમારા માટે સન્માનીય છે। કદાચ રાજકીય વિચારધારા છોડીને અમારા હરીફ બન્યા છે એ વાતનું અમને ચોક્કસ દુઃખ હોય, પરંતુ કોઈ વ્યક્તિના આવવાથી ભાજપને ક્યારેય નુકસાન આવવા જવાથી થયું નથી। આનાથી મોટા અને દિગ્ગજ નેતાઓ પણ ભાજપ છોડીને ગયા, છતાં ભારતીય જનતા પાર્ટી સાથે લોકો એટલે જોડાયેલા છે કે આ રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે। આજે ખરેખર તો એમને વિશ્વનું જે નેતૃત્વ કહેવાય એવા સન્માનીય વડાપ્રધાનને મળવાનું હતું, એમનો પાસ પણ અમે ઘરે પહોંચાડેલો, એના બદલે એ ક્યાંક લાઈન ભૂલી અને બીજી દિશામાં ગયા છે, એમનો વ્યક્તિગત નિર્ણય છે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી। આજે એમનો આખું પરિવાર અમારી સાથે છે, સુમનબેન અમારા માન્ય ધારાસભ્ય ખૂબ સારું કામ કરે છે આ વિસ્તારમાં, એ પોતે કહ્યું છે, એમના ધર્મપત્ની રંગેશ્વરીબેને પણ ત્યાં નિર્ણય કર્યો છે કે કદાચ એ મને છોડીને જશે તો પણ હું ભાજપને છોડવાની નથી, એટલે સમગ્ર પરિવાર એમનું પોતાનું પરિવાર એમની સાથે નથી, તો એનાથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી। નારાજગીનું કારણ એમણે બતાવ્યું જ નથી, ગઈકાલ સાંજ સુધી એમ કહેતા હતા કે મારો વીવીઆઈપી પાસ નથી પહોંચ્યો, તો અમે પહોંચાડ્યો કે ભાઈ ચલો તંત્રનું ક્યાં છે, સ્પેશિયલ જઈને માણસ આપી આવ્યો છે, એટલે નારાજગીનું કોઈ કારણ છે નહીં। અને આવડી મોટી પાર્ટી, લાખો કાર્યકર્તા રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરતા હોય, જેને કશું મળ્યું નથી, એ જો રાષ્ટ્ર માટે કામ કરતા હોય કોઈ આશા અપેક્ષા વગર, અને આટલું બધું મળ્યા પછી નારાજગી હોય, એ કદાચ આશ્ચર્યજનક વાત છે। ઘણા સમયથી પ્રભાસજીનું કહેવું હતું કે પાર્ટીના કાર્યક્રમોમાં તેમની અવગણના કરવામાં આવે છે, એ કારણ હોઈ શકે? પાર્ટીના કાર્યક્રમોમાં અવગણનાનો વિષય આવતો નથી, પ્રોટોકોલ તોડીને મને ખબર છે વડાપ્રધાનના આગલા કાર્યક્રમમાં અમારા જિલ્લા અધ્યક્ષનું સ્થાન આગલી અરોરમાં હતું, દાદા આવ્યા તો આવો દાદા કરીને એમણે પોતાનું સ્થાન છોડીને એમનું પાટલી અરોરમાં હતું છતાં આગળ બેસાડે છે। હવે કાર્યકર્તા પોતાનું સ્થાન કોને નરેન્દ્રભાઈની બાજુમાં બેસવાનું મન ના થાય? ટિકિટની માંગણી લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી હોય? ટિકિટની માંગણી તો એમણે કરી છે, હજુ નિર્ણય થયો નથી, પછી ક્યાં નારાજગી? ના મળ્યા પછી તો નિર્ણય હોય, 5 વર્ષ પહેલા પણ તમે પત્રકારો એમના આવા ઇન્ટરવ્યુ લીધેલા જ છે, હા બોલો, પણ ત્યાર પછી બી 5 વર્ષ તો પાર્ટીમાં રહીને એમણે કામ કર્યું, પછી દરેક લગને લગને નારાજગી આવતી હોય તો એ તો હવે પાર્ટી શું કરી શકે? એ તો પ્રજા નક્કી કરશે પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે જે કંઈ થશે એનું, એની એક પદ્ધતિ છે અમારે ત્યાં, કે એવું છે નહીં કે આવન જવાનું હોય ને પદ્ધતિ। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ, મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક।
નમસ્કાર, ગુડ નાઇટ, ટેક કેર ગુજરાત.